ઓમ શાંતિ. આજે આપણે બધાનો બહુ જ ઊંચું ભાગ્ય છે કે ભારતથી, ગુજરાતથી, અમરેલી સેવા કેન્દ્રથી જે ત્યાંના મુખ્ય બેન છે ગીતાબેન, એ આજે આપણને બ્રાહ્મણ જીવનના યોગનું મહત્વ શું છે એ વિષય ઉપર બતાવશે. તો ગીતાબેન, તમારું સ્વાગત છે. ઓકે, થેન્ક યુ સો મચ. ઓકે, ઓમ શાંતિ. ઓમ શાંતિ. બાબાના અતિ લાડલા, અતિ દુલારા, સન્માનીય હેમાબેન, સર્વ નિમિત બહેનો, અને આ સાયન્સના સાધન દ્વારા બાબાના એવા પસંદ કરેલા રત્નો જે વિશ્વના ખૂણે ખૂણે રહેલા છે, જે અત્યારે સૂક્ષ્મ રીતે હું આપ સર્વને મારી સન્મુખ નિહાળી રહી છું અને અતિ ખુશીનો અનુભવ કરું છું. તો આપ સર્વને મારા ઓમ શાંતિ, નમસ્તે, અને ઇન્ડિયાના ટાઈમ પ્રમાણે ગુડ મોર્નિંગ. આપણે સૌ સંગમ યુગની અંદર અતિ ભાગ્યશાળી આત્માઓ છીએ. એમાં પણ અત્યારે જ્યારે આ જૂન માસ ચાલી રહ્યો છે, આપણા સર્વના અલૌકિક માતા, જગત માતા, માતેશ્વરી જગદંબા સરસ્વતી, જેને આપણે મીઠા શબ્દોમાં મમ્મા કહીએ છીએ, તો એ મમ્માના આ તપસ્યા માસમાં આપણે સૌ સૂક્ષ્મ રીતે આપસમાં મળી રહ્યા છીએ. ભલે તમે બધા મારી સામે સાકાર શરીરમાં હાજર નથી, પણ છતાંય બાબાના એક એક પસંદ કરેલા દિવ્ય ફરિસ્તાઓને હું મારી સામે નિહાળી રહી છું અને દરેકના એક સકારાત્મક વાઇબ્રેશનનો પણ અનુભવ કરું છું. વિશ્વની કરોડો આત્માઓમાંથી જ્યારે બાબાએ આપણને સર્વને પસંદ કર્યા છે, ત્યારે આપણે એક એક આત્માઓ એ ભગવાને પસંદ કરેલી વિશેષ દિવ્ય આત્માઓ છીએ. અને એ ભગવાને જ્યારે આપણને પસંદ કર્યા અને જ્યારે પોતાના બાળક બનાવ્યા, એટલે કે આપણને એક શ્રેષ્ઠ બ્રાહ્મણ જન્મ આપ્યો. આખા કલ્પની વાત કરીએ તો મુરલીમાં પણ બાબા કહે છે કે આખા કલ્પમાં સર્વોત્તમ યુગ હોય તો એ સંગમ યુગ છે, અને આખા કલ્પમાં જો સર્વોત્તમ જન્મ હોય, જીવન હોય, તો એ આપણું આ બ્રાહ્મણ જીવન છે. બાબાએ આ શ્રેષ્ઠ જન્મ જે આપણને આપ્યો છે, એ જન્મનો આધાર એ યોગ છે. કોઈ પણ ચીજ વસ્તુ છે, એનો આધાર એના ફાઉન્ડેશન પર છે, એના પાયા પર છે. જેટલો પાયો મજબૂત, એટલી બિલ્ડિંગ મજબૂત બને છે. તો આપણને જ્યારે બાબાએ આટલું શ્રેષ્ઠ બ્રાહ્મણ જીવન આપ્યું છે, તો એ બ્રાહ્મણ જીવનનો પાયો, ફાઉન્ડેશન એ યોગ છે. અને એટલા માટે આપણે પણ આપણા જીવનમાં આ યોગના વિષયને એટલું જ મહત્વ આપીએ, એટલું જ સ્થાન આપીએ, અને એટલા રૂચિથી આપણે આ યોગમાં લાગી જઈએ. એક સરસ મજાની વાર્તા મને યાદ આવે છે, હું આપ સર્વને જરૂર સંભળાવીશ. કે એક વખત એક લાકડા કાપવા વાળો માણસ હોય છે અને રોજ લાકડા કાપતો હોય છે,
ત્યાંથી એક સંત મહાત્મા જે પસાર થતા હોય છે એ રોજ એને જુએ છે કે કેટલી મહેનત કરી કરીને લાકડા કાપે છે. એક દિવસ તે સંત મહાત્માજી એ માણસને પૂછે છે કે તું સવારથી સાંજ સુધી લાકડા જ કાપ્યા રાખે છે તો તું આખા દિવસમાં કેટલી કમાણી કરી શકે છે. ત્યારે માણસ જવાબ આપે છે કે હું સવારથી સાંજ સુધી જ્યારે લાકડા કાપું છું ત્યારે માત્ર એટલી જ કમાણી થાય છે કે હું એક દિવસ માટે મારું અને મારા પરિવારનું ભરણ પોષણ કરી શકું છું. એટલે મહાત્માજીને વિચાર આવે છે કે આટલી બધી મહેનત કરી સવારથી સાંજ સુધી અને છતાંય કમાણી માત્ર એક જ દિવસની. એ મહાત્માજી એને સલાહ આપે છે કે તું જંગલની અંદર જા, તું જંગલની અંદર જઈશ તો તને ઘણી બધી કમાણી થશે, ત્યાં તને ઘણા સારા સારા લાકડાઓ મળશે. એટલે માણસ જંગલની અંદર જાય છે અને ત્યાં એને ચંદનના સરસ મજાના વૃક્ષો મળે છે અને ખુશ થઈ જાય છે વૃક્ષોને જોઈને. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ ચંદનના લાકડાની કિંમત કેટલી બધી વધારે હોય છે. એટલે ચંદનના લાકડા કાપીને જ્યારે વેચે છે તો એને ઘણી બધી કમાણી થાય છે, ઓછી મહેનતમાં કમાણી ઘણી બધી કરી શકે છે. એટલે મહાત્માજી પાસે આવે છે અને કહે છે, મહાત્માજી તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, તમે મને એક સારો રસ્તો બતાવ્યો કે પહેલા હું મહેનત વધારે કરતો તો ને કમાણી ઓછી થતી હતી, હવે અત્યારે મહેનત ઓછી કરવી પડે છે અને કમાણી વધારે થઈ રહી છે. મહાત્માજી એને કહે છે, હજુ તું અંદર જા, તને હજુ સારી પ્રાપ્તિ થશે. એટલે માણસ હજુ જંગલમાં અંદર જાય છે તો ત્યાં એને ચાંદીની પ્રાપ્તિ થઈ છે, ચાંદી ગણે છે. એટલે તો ખૂબ ખુશ થઈ જાય છે, ખૂબ સારી રીતે એની કમાણી કરવા લાગે છે. ફરી મહાત્માજી પાસે આવે છે, ફરી મહાત્મા કહે છે, હજુ અંદર જા, તને એનાથી વિશેષ પ્રાપ્તિ થશે. એને સોનું મળે છે. ફરી મહાત્માજી કહે છે, હજુ અંદર જા, તો એની હીરાની પ્રાપ્તિ થાય છે. પણ આ બધી પ્રાપ્તિ કરતા કરતા એ માણસને વિચાર આવે છે કે જંગલની અંદર આટલી બધી કિંમતી ધાતુઓ રહેલી છે, છતાં પણ આ જે સાધુ જે સંન્યાસી છે એ પોતે કેમ એને પ્રાપ્ત નથી કરતા, પોતે કેમ અંદર નથી જતા અને મને જ કહે છે. એટલે સંત મહાત્માજી પાસે માણસ જાય છે અને કહે છે કે મહાત્માજી તમને બધી જ ખબર છે કે જંગલની અંદર કેટલી બધી પ્રાપ્તિ છે, છતાંય તમે અંદર ન ગયા અને મને જ કેમ કીધું કે તું અંદર જા. સંન્યાસીજી સંત મહાત્માજી એને જવાબ આપે છે કે હું પણ અંદર જાઉં છું અને તું પણ અંદર જાય છે, પણ તું બાહ્ય જગતના જંગલની અંદર જવાનો અનુભવ કરે છે અને હું અંતર જગતમાં અંદર જાઉં છું. બાહ્ય જગતમાં તું જ્યારે અંદર જાય છે જંગલની ગહેરાઈમાં તો તને ઘણી બધી પ્રાપ્તિ થાય છે, પણ એ પ્રાપ્તિ માત્ર એક જન્મ માટેની છે, થોડા સમય માટેની છે. અને હું જે અંદર અંતર જગતની ગહેરાઈમાં જાઉં છું અને જે પ્રાપ્તિ કરું છું એ પ્રાપ્તિ વિશાળ છે, બેહદની છે અને ખૂબ પ્રાપ્તિ મેળવી રહ્યો છું. એવાનો ભાવ એ છે આપણને બધાને પણ બાબા એ જ શીખવે છે કે આપણે પણ આપણા અંતર જગતમાં જઈએ, બાહ્ય જગતમાં આપણે ખૂબ ગયા,
ઘણી બધી રીતે બાહ્ય પ્રાપ્તિનો અનુભવ કરવા માટે મહેનત પણ કરી, પણ હવે જ્યારે બાબાએ આપણને એક સત્ય જ્ઞાન આપ્યું છે, એક સાચો રસ્તો બતાવ્યો છે, ત્યારે આપણે જેટલા અંતર જગતમાં જઈશું ને એટલી ઘણી બધી પ્રાપ્તિઓ આપણે બાબા પાસેથી કરી શકીશું. તો આજનો વિષય એ આપણને એ જ સ્પષ્ટ કરે છે, બ્રાહ્મણ જીવનમાં યોગનું મહત્વ. ખરેખર આ બ્રાહ્મણ જીવનનો આપણે આનંદ લેવો છે, આ બ્રાહ્મણ જીવનની શ્રેષ્ઠતાનો અનુભવ કરવો છે, તો એના માટે બાહ્ય જગતમાં રહેવા છતાં આપણે આપણા મન અને બુદ્ધિને અંતર જગતમાં લઈ જઈએ, એ યોગની અનુભૂતિ કરીએ, એ યોગની ગહેરાઈમાં જઈએ અને યોગ દ્વારા ઘણી બધી પ્રાપ્તિઓ એ આપણે આપણા જીવનમાં કરીએ. જેવી રીતે કોઈ પણ એક ઘટાદાર વૃક્ષ છે, ખૂબ સરસ મજાનું વૃક્ષ છે, એનો ઘણો બધો વિસ્તાર છે, ખૂબ સુંદર એના પાન છે, ખૂબ સુંદર એમાં ફળ લાગેલા છે, પણ જેટલું એનો બાર વિકાસ થાય છે એટલો જ વિકાસ એનો નીચે જમીનમાં પણ થાય છે, જેને આપણે એના એક મૂળ કહીએ છીએ. જો બાર વધારે વિકાસ થાય અને જમીનમાં માત્ર થોડોક જ વિકાસ થાય તો એ ઝાડની મજબૂતી નથી રહેતી. એટલે જેટલું એ બાર વિસ્તાર પામે છે એટલો જ એનો અંદર પણ મૂળિયા દ્વારા વિસ્તાર થાય છે, અને એ જ બાર દેખાતા ઝાડની સુંદરતા છે, એની મજબૂતી છે અને એને પોષણ આપવાનું કાર્ય કરે છે. એટલા માટે આપણે ઘણીવાર જોઈએ છીએ કે ખૂબ તુફાન આવે છે પણ છતાં ઘણા ઝાડ એ અડીખમ ઉભા રહે છે. એનું આધાર, એનું કારણ એના મજબૂત મૂળિયા છે. એ જ રીતે આપણને બાબાએ ઘણા બધા કાર્ય આપેલા છે. એક છે સ્વસેવા અને બીજું છે વિશ્વ સેવા. તો આપણે જે વિશ્વ સેવાનું કાર્ય કરી રહ્યા છીએ, અનેક આત્માઓને જન જનને બાબાનું સંદેશ આપવાનું કાર્ય કરી રહ્યા છીએ, તો એ જે આપણી સેવા છે જેના માટે બાબાએ આપણને નિમિત્ત બનાવ્યા છે, તો એ સેવા એ બારનો વિસ્તાર છે. પણ જેટલો એ બારનો વિસ્તાર કરી રહ્યા છીએ એટલો જ અંદરનો વિસ્તાર જરૂરી છે, અને એ અંદરનો વિસ્તાર એ આપણો યોગ છે, અને એટલા માટે આપણે આ યોગના વિષય પર ખૂબ ખૂબ ધ્યાન આપવાની જરૂર છે. આપણે જાણીએ છીએ કે જેમ આગળ સાંભળ્યું કે ઝાડ જેટલું અંદર વિકાસ પામે છે એટલો દરેક તુફાનનો સામનો કરી શકે છે. આપણા જીવનમાં પણ ઘણી બધી વાતો આવે છે, પરિસ્થિતિઓ આવે છે, વિઘ્ન આવે છે, પણ જ્યારે આપણે અંદરનો વિકાસ વધારે કરીશું, યોગ પર વધારે ધ્યાન આપીશું, તો આ બધા તુફાનોની અસર એ આપણા જીવનમાં આપણને ત્યારે નહીં થાય. અને એટલા માટે વર્તમાન સમય અનુસાર દરેક બ્રાહ્મણ આત્માઓએ પોતાના જીવનમાં યોગના ચાર્ટને વધારવાની જરૂર છે. આપણે બધા યોગી છીએ, બાબાના બાળક બન્યા એટલે બાબાએ આપણને ટાઇટલ આપ્યું રાજયોગી. અમે પણ યોગી, આપ સર્વ ભલે ગ્રહસ્થી છો પણ છતાંય બાબાએ કયું ટાઇટલ આપ્યું છે? રાજયોગી આત્મા. મને બહુ ખુશી થાય છે કે આજે મારી સામે આટલા બધા રાજયોગીઓ છે, એને હું જોઈ રહી છું,
એની સાથે હું મળી રહી છું અને એમને હું મારા દિલની વાત કહી રહી છું. દુનિયાની અંદર કોઈ યોગી હોય છે કે જેને લોકો યોગી સમજે છે, એ યોગી કોઈ શહેરમાં જ્યારે જાય છે ત્યારે કેટલા લોકોની ભીડ લાગી જાય છે એ યોગીને જોવા માટે, એ યોગીના દર્શન કરવા માટે, એ યોગીના વાઇબ્રેશન લેવા માટે. પણ એ જે યોગી છે એ તો હજુ ભગવાનની જ શોધમાં લાગેલા છે. જ્યારે આપણે રાજયોગી આત્માઓ આપણે ભગવાન થી કેટલા દૂર છે, માત્ર એક સંકલ્પ કરવા માત્ર દૂર છીએ. દિલથી આપણે બાબાને યાદ કરીએ અને સંકલ્પ કરીએ બાબા, એટલે એક સેકન્ડમાં આપણે બાબા સાથે મિલન કરી શકીએ છીએ. તો કેટલું આપણું સૌભાગ્ય છે કે આપણે રોજ રોજ ઘડી ઘડી પરમાત્મા પિતા સાથે મિલન કરી શકીએ છીએ. તો એ બાબા જેને આપણે યાદ કરીએ છીએ, જેની સાથે મિલન બનાવીએ છીએ, એને જ આપણે યોગ કહીએ છીએ. તો યોગ એ શું છે? યોગ એ એક કનેક્શન છે. યોગ એટલે આત્માનું પરમાત્મા સાથે જોડાણ, કનેક્શન. અને જ્યારે કનેક્શન જોડાય છે એટલે કરંટ મળે છે. તો આપણું પણ મન અને બુદ્ધિનું કનેક્શન જ્યારે બાબા સાથે જોડાય છે ત્યારે બાબાની જે કરંટ છે, જે શક્તિઓ છે, એનો આપણે અનુભવ કરીએ છીએ. યોગ અર્થાત ભગવાન સાથે એપોઇન્ટમેન્ટ. જેમ દુનિયાની રીતે કોઈ વ્યક્તિની આપણે એપોઇન્ટમેન્ટ લીધી હોય અને એ વ્યક્તિને આપણે મળવા જવું છે, એમણે માત્ર 15 મિનિટનો જ આપણને સમય આપ્યો છે, પણ એ વ્યક્તિની ઓફિસમાં આપણે ગયા તો ત્યાં બીજા 10 વ્યક્તિ બેઠા છે, બધા આપણને ઓળખે છે. આપણે ત્યાં ગયા એ 15 મિનિટના સમયમાં 10 મિનિટ આપણે બીજા બધાની સાથે વાત કરવામાં વિતાવી દીધી અને માત્ર 5 મિનિટ જે વ્યક્તિને મળવું હતું એની સાથે વાત કરી. તો એનો મતલબ શું થયો કે આપણને 15 મિનિટ એ વ્યક્તિની એપોઇન્ટમેન્ટ મળી, પણ આપણે 10 મિનિટ એમને જ બીજા સાથે વાતો કરવામાં વિતાવી દીધા. માત્ર 5 મિનિટ જ આપણે એનો લાભ લઈ શકીએ. એ જ રીતે જ્યારે આપણે યોગ કરવા બેસીએ છીએ, 15 મિનિટ બેસીએ, 1/2 કલાક બેસીએ કે 1 કલાક બેસીએ, પણ જ્યારે યોગ કરવા બેસીએ છીએ ત્યારે યાદ રાખીએ બાબાએ મને એપોઇન્ટમેન્ટ આપી છે, મારે માત્ર અને માત્ર બાબા સાથે જ વાતો કરવાની છે, બાબા સાથે જ મિલન મનાવવાનું છે, બાબાની જ શક્તિઓને પ્રાપ્ત કરવાનું છે. એ 15 મિનિટના યોગમાં આપણને હજુ ઘર યાદ આવે, કોઈ વાત યાદ આવે, કોઈ વ્યક્તિ યાદ આવે, તો એમાં જ આપણે આપણા સમયને બરબાદ કરી દઈએ છીએ. એટલે યાદ રાખીએ કે જ્યારે યોગ કરવા બેસીએ ત્યારે એક બાબાને જ આપણે ફોકસ કરીએ. તો યોગની જરૂર શા માટે છે? 3 વાતોના આધારે અત્યારે યોગની જરૂર છે. એક તો સ્વયંને યોગની જરૂર છે, બીજું વિશ્વ માટે યોગની જરૂર છે, અને ત્રીજું પ્રકૃતિ માટે યોગની જરૂર છે. કારણ કે જ્યારે સ્વયંની વાત કરીએ તો સ્વયં માટે ઘણી બધી વાતો છે. સ્વયંમાં શક્તિ ભરવા માટે યોગની જરૂર છે. સ્વયંની જૂની આદતો છે, કોઈ એવા જૂના સંસ્કારો છે,
તો એનું પરિવર્તન કરવા માટે પણ યોગની જરૂર છે. સ્વયંના પાસ્ટ જન્મોના જે વિકર્મ છે એને ભસ્મ કરવા માટે પણ યોગની જરૂર છે. અને વર્તમાન સમય જ્યારે દુનિયામાં હલચલ વધતી જાય છે, આવા હલચલના વાતાવરણમાં સ્વયંની સ્થિતિને અચલ અડોલ બનાવવા સ્વયંની શક્તિ માટે યોગની ખૂબ જરૂરિયાત છે. અચાનક આવનારી પરિસ્થિતિમાં બાબાની ટચિંગ લેવા માટે પણ આપણે યોગને વધારવાની ખૂબ જરૂરિયાત છે. તો આ સ્વયંના પુરુષાર્થ માટે યોગને વધારવાની વાત છે. બીજી વાત એ છે વિશ્વ માટે યોગની જરૂરિયાત, જેને બાબા કહે છે મનસા સેવા, સકાશની સેવા. અત્યારે ચારે તરફ જ્યારે હલચલનું વાતાવરણ વધતું જાય છે, અતિ તમો પ્રધાનતા વધી રહી છે, નેગેટિવિટી વધી રહી છે, ત્યારે વિશ્વમાં આપણા પોઝિટિવ વાઇબ્રેશનની ખૂબ જરૂરિયાત છે. તો આપણે જેટલો બાબા સાથે યોગ લગાડીએ, આપણા મન બુદ્ધિનો તાર બાબા સાથે જોડાયેલો રહેશે, એટલું આપણે વિશ્વની આત્માઓને પણ યોગદાન, એ પોઝિટિવ વાઇબ્રેશન આપી શકશું, જેને બાબા કહે છે સકાશની સેવા. અને એ સેવા ખૂબ મોટી સેવા છે, જેના દ્વારા આપણે એક સાથે અનેકોની સેવા કરી શકીએ છીએ અને અનેકોના દિલની દુઆઓને પ્રાપ્ત કરીએ છીએ. અને ત્રીજી વાત, પ્રકૃતિ માટે પણ યોગની જરૂર છે. અત્યારે આપણે જાણીએ છીએ કે પ્રકૃતિ પણ તમો પ્રધાન બની ગઈ છે, અને એટલા માટે પ્રકૃતિએ પોતાના સંયમ અને નિયમને ગુમાવી દીધા છે. તો એ પ્રકૃતિને પવિત્ર બનાવવા માટે, પ્રકૃતિને સતો પ્રધાન બનાવવા માટે આપણા પ્યોર વાઇબ્રેશનની જરૂર છે. તો આપણા યોગના આ ત્રણ લક્ષ્ય છે, સ્વયં માટે, વિશ્વ માટે અને પ્રકૃતિ માટે આપણે આપણા યોગના ચાર્ટને વધારવાની જરૂર છે. તો હવે આપણે એ જોવાનું છે કે આપણા યોગની ક્વોલિટી કેવી છે. એને ચેક કરવા માટે ત્રણ વાત ચેક કરીશું. યોગની ક્વોલિટી કેવી છે, યોગની સ્પીડ કેટલી છે અને યોગનું ડ્યુરેશન કેટલું છે. પહેલી વાત યોગની ક્વોલિટી, આપણો બાબા સાથે કેવો યોગ લાગે છે, એકદમ સરસ યોગ લાગે છે કે મીડિયમ લાગે છે કે પછી સાધારણ યોગ કરવામાં મહેનત લાગે, 15 મિનિટનો સમય આપણને યોગ કરવા મળ્યો હોય અને આપણે આપણા મન અને બુદ્ધિને એકાગ્ર કરવામાં જ 10 મિનિટ વિતાવી દીધા, તો માત્ર 5 જ મિનિટ યોગ કરીશું. તો પેલા એ ચેક કરીએ મારા યોગની ક્વોલિટી કેવી છે. બીજું, યોગની સ્પીડ કેવી છે. સ્પીડ એટલે આમાં કઈ આપણે દોડવાની તો વાત નથી, પણ સ્પીડ નો મતલબ એ છે કે આપણે જ્યારે બાબાને યાદ કરવા બેસીએ તો એક સેકન્ડમાં બાબા સાથે યોગ લાગી જાય છે, એક મિનિટ થાય છે, 5 મિનિટ થાય છે. કેવી સ્પીડ છે એને ચેક કરીએ. અને ત્રીજી વાર ડ્યુરેશન, આપણે માનો જેમ બાબા મુરલીમાં કહે છે એ તમે 1 સેકન્ડમાં અશરીરી બની જાઓ, પરમધામમાં
બાબાની કિરણો નીચે બેસી જાઓ. તો આપણે એક સેકન્ડમાં અશરીરી તો બની ગયા, પરમધામમાં બાબાની કિરણોની નીચે તો બેસી ગયા, પણ ત્યાં એક સેકન્ડ અનુભૂતિ કરી પછી કેટલા સેકન્ડો સુધી આપણે અનુભવમાં સ્થિર થઈએ છીએ? કે પછી એક સેકન્ડમાં શરીર બન્યા અને બીજી સેકન્ડમાં નીચે આવી ગયા, એવું તો નથી ને? તો આ ત્રણ વાતો ચેક કરીએ, યોગની ક્વોલિટી, યોગની સ્પીડ અને ડ્યુરેશન. દરેક બાબાના બાળકો ચાહે છે કે આપણે ખૂબ સરસ યોગ કરીએ, યોગમાં ખૂબ સરસ અનુભૂતિ કરીએ, બધાની અંદરથી જ ઈચ્છા છે. પણ મોટા ભાગના બાબાના બાળકો શું કહે છે કે યોગ જેવો લાગવો જોઈએ ને એવો બાબા સાથે લાગતો નથી, યોગમાં ઘણી મહેનત લાગે છે. તો એ આપણો યોગ બાબા સાથે ખૂબ સુંદર રીતે લાગે એના માટે શું કરીએ? આગળ તો આપણે ઘણું બધું સમજ્યા કે ભાઈ આપણા જીવનમાં યોગનું મહત્વ શું છે, શું કામ યોગ કરવાની જરૂર છે, યોગનું ચાર્ટ વધારવાની જરૂર છે, આ બધું તો આપણે સમજ્યા. પણ મુખ્ય વાત એ છે કે યોગ આપણો સારામાં સારો બાબા સાથે લાગે એના માટે શું કરીએ? પહેલી વાત આપ સર્વને મારે એ જ કહેવાની છે, એક પાકું કરી લો મનની અંદર કે યોગ અતિ સહજ છે અને અતિ સરળ છે. આપણે એને વિચારી વિચારીને મુશ્કેલ ન કરી દઈએ, પણ એક સંકલ્પ કરી લો કે અતિ સહજ યોગ છે. યોગમાં આપણે શું કરવાનું છે? કઈ જ નહીં, માત્ર આપણા જે વિચારો છે એની દિશાનું પરિવર્તન કરવાનું છે. યોગમાં મુખ્ય કામ એ મન અને બુદ્ધિનું છે. મન અને બુદ્ધિ જે દુનિયામાં લાગેલા છે, દુનિયાની વાતોમાં લાગેલા છે, ત્યાંથી થોડા સમય માટે જેટલો સમય આપણે યોગ કરવા બેસું છે ત્યાં સુધી એ મન અને બુદ્ધિને ત્યાંથી હટાવી લઈએ અને એક બાબા તરફ લગાવીએ. આપણા વિચારોની દિશા જે દુનિયામાં ફેલાયેલી છે ત્યાંથી એને સમેટી અને એ વિચારોના પ્રવાહને, એની દિશાને આપણે બાબા તરફ જોઈએ. યોગ એટલે બાબા સાથે આપણા દિલની વાતો. કોઈ વ્યક્તિ સાથે જ્યારે આપણે દિલની વાતો કરતા હોઈએ ને તો આપણું મન ક્યાંય ન જાય, એ જ વાતોમાં લાગેલું હોય. એમ આપણે શું કરીએ? બાબા સાથે મીઠી મીઠી વાતો કરો અને એ બાબા સાથે વાતો કરવા માટે બાબા સાથે સંબંધ જોડો. બાબા આપણા સર્વ સંબંધી છે. જે સંબંધની અનુભૂતિ બાબા સાથે કરવી હોય એ આપણે કરી શકીએ છીએ, પણ તમને જે સંબંધ અતિ પ્રિય હોય ને એ બાબા સાથે જોડી દો અને પછી જ્યારે યોગ કરવા બેસો ને તો પણ બાબાને એ જ સંબંધમાં જુઓ અને એ જ સંબંધથી એની સાથે દિલની બધી વાતો શેર કરો. પછી જોજો તમારું મન ક્યાંય નહીં ભાગે, એકદમ એકાગ્ર થઈ જશે અને ખૂબ મજા આવશે. ત્રીજી વાત, યોગ ધ્યાન બાબાના પ્રેમમાં ખોવાઈ જાઓ, ડૂબી જાઓ. આજે કોઈ વ્યક્તિ એક વ્યક્તિના પ્રેમમાં ખોવાઈ જાય છે ત્યારે કઈ સુધબુદ્ધ નથી રહેતી. આપણે બાબાના પ્રેમમાં એટલા ખોવાઈ જઈએ, એટલા ડૂબી જઈએ કે આપણને બાબા સિવાય બીજું કોઈ યાદ જ ના. તો બસ એ દિલનો પ્રેમ એ આપણે બાબા સાથે જોડાયેલો છે. જેની બાબત કહે છે ને કે હંમેશા આપણે
બાબાની મુરલીઓ સાંભળીએ છીએ. મુરલીમાં બાબા ઘણી બધી વાતો આપણને સંભળાવતા હોય છે, પણ એક વાત બાબા વારંવાર કહે છે અને એ છે, અપને કો આત્મા સમજકર બાપ કો યાદ કરો. પોતાને આત્મા સમજી અને બાબાને યાદ કરીએ, જેને બાબા શું કહે છે, એક બાબા મહામંત્ર આપે છે અને એ મહામંત્ર છે મન મના ભવ, મન બાબામાં લગાડો. પણ મન બાબામાં લગાડવું એટલું સહેલું નથી, એટલું સહજ નથી, પણ એ મન બાબામાં લાગે એના માટે આપણે મન ઉપર કેટલું ધ્યાન આપવું પડશે. કારણ કે બાબા એક પવિત્રતાના સાગર છે, પ્યોર છે, એની સાથે આપણે આપણું મન લગાવવું છે તો શું કરવું પડશે, એના સમાન બનવું પડશે ને. આપણા મનને પણ આપણે કેટલું પ્યોર બનાવવું પડશે, તો એ મનને આપણે શુદ્ધ બનાવીએ, સકારાત્મક બનાવીએ અને શક્તિશાળી બનાવીએ. એમ આગળ તમને કીધું ને કે યોગમાં આપણે આપણા મન અને બુદ્ધિનું કનેક્શન બાબા સાથે જોડવાનું છે, પણ એ પાવર હાઉસ સાથે કનેક્શન જોડવા માટે આપણે આપણા મન અને બુદ્ધિને કેટલા શક્તિશાળી બનાવવા પડશે, એટલા પ્યોર બનાવવા પડશે. તો એટલા માટે મનને શુદ્ધ, સકારાત્મક અને સમર્થ, શક્તિશાળી બનાવવું કેવી રીતે બનશે? પહેલી વાત, આપણે આપણા મનને શુદ્ધ બનાવીએ, અને મનને શુદ્ધ બનાવવાનો આધાર એ અન્ન શુદ્ધિ છે. આપણે કહીએ છીએ જેવું અન્ન તેવું મન, જેવું પાણી તેવી વાણી, જેવા વિચારોથી જેની યાદમાં બનાવેલું ભોજન આપણે ખાઈએ છીએ, એવી જ આપણા મન પર અસર થાય છે. કારણ કે આપણે જે ભોજન સ્વીકાર કરીએ છીએ કેટલા બધા કલાકો સુધી આપણા પેટમાં રહે છે, અને જ્યાં સુધી અંદર રહે છે ત્યાં સુધી એ જેવા વાઇબ્રેશનમાં બનેલું છે એવી અસર આપણા મન પર થાય છે. અને એટલે જ બાબા વારંવાર મુરલીઓમાં પણ આપણને આ અન્ન શુદ્ધિ, આ સાત્વિક ભોજનનું મહત્વ બતાવે છે કે આપણે જેટલું સાત્વિક ભોજન ખાઈશું એટલું આપણું મન શુદ્ધ બનશે. તમે જાણો જ છો, 2 વર્ષથી આ બાબાનું જ્ઞાન સાંભળી રહ્યા છો, તો શુદ્ધ ભોજન કોને કહેવાય? જેમાં કોઈ તામસિક ચીજ વસ્તુ ન હોય, જેમાં બાબાની યાદ સમાયેલી હોય, જેને બાબાની યાદમાં બનાવ્યું હોય, એને આપણે શુદ્ધ ભોજન કહીએ છીએ. તો એ શુદ્ધ ભોજન ખાવાથી આપણું મન શુદ્ધ બને છે. બીજું, યોગ બાબા સાથે લગાડવા, મન બાબાની અંદર લગાડવા, મનને સકારાત્મક બનાવવાની જરૂર છે. કારણ કે અત્યારે મોટા ભાગે લોકોની દુનિયામાં પણ શું કર્યા છે, મન ભટકે છે, મન ચંચળ છે, મનમાં વ્યર્થ વિચારો ચાલે છે, મનમાં નેગેટિવ વિચાર ચાલે છે, અમે નથી ચાહતા છતાંય મન એવો વિચારી લે છે. કારણ કે લોકોની પાસે કોઈ સકારાત્મક વિચારોનો સ્ત્રોત જ નથી, તો એ લોકો કઈ રીતે મનમાં સારું વિચારશે? અને આપણને બાબાએ સકારાત્મક વિચારોનો સ્ત્રોત આપ્યો છે, અને એ છે બાબાની મુરલી. 1 કલાક રોજ આપણે બાબાની મુરલી સાંભળીએ છીએ, 1 કલાક સુધી એ બાબાની મુરલી દ્વારા સકારાત્મક વિચારોનો ખજાનો એ આપણને પ્રાપ્ત થાય છે. અને એ વિચારો આપણે આપણા મનમાં ભરીએ છીએ, મનને વિચારોથી ભરપૂર કરી દઈએ છીએ, તો આખો દિવસ
કોઈ વ્યર્થ વિચાર કે નેગેટિવ વિચારને આવવાની મરજી નથી લેતી. અને જ્યારે આખો દિવસ આપણું મન એ બાબાના જ્ઞાનના વિચારોમાં રહેશે અને પછી આપણે ગમે ત્યારે પણ યોગમાં બેસીશું તો તરત જ આપણો યોગ બાબા સાથે લાગશે. આમ તો આપ સર્વ રોજ મુરલી સાંભળતા જ હશો, કદાચ ક્યારેક અલવેલા પણ આવી જતું હોય. તો આજે દ્રઢ સંકલ્પ કરો, એક દિવસ પણ એ બાબાની મુરલીને મિસ ન કરવી, એક દિવસ પણ એ સકારાત્મક વિચારોના ખજાનાને મિસ ન કરવી, જેનાથી જ આપણું મન એ સકારાત્મક બનશે, મનની સફાઈ થશે. અને ત્રીજી વાત કે આપણે આપણા મનને સશક્ત બનાવી, શક્તિશાળી, તો એ શક્તિશાળી મન બને એના માટે વ્યવહાર શુદ્ધિ જરૂરી છે. આગળ સાંભળ્યું, મનને શુદ્ધ બનાવવા અનશુદ્ધિ, મનને જેને કહીશું કે એક સકારાત્મક બનાવવા માટે વિચાર શુદ્ધિ બાબાની મુરલી, અને મનને સશક્ત શક્તિશાળી બનાવવા માટે વ્યવહાર શુદ્ધિ. સવારથી લઈને સાંજ સુધી અનેક લોકોના આપણે સંપર્કમાં આવીએ છીએ, અનેકોના આ વ્યવહારમાં આપણે આવીએ છીએ, ત્યારે ઘણી બધી વાતો સામે આવતી હોય, પણ આપણે એક લક્ષ્ય રાખીએ, મારે મારા વ્યવહારને સદા શુદ્ધ રાખવો છે. એના માટે બાબા કહે છે ને કે તમે સચ્ચાઈ સફાઈથી ચાલો, ચાહે બાબા સાથે, ચાહે અન્ય વ્યક્તિ સાથે, ચાહે આપણા કોઈ વડીલો છે, દરેકની સાથે આપણે સચ્ચાઈ સફાઈથી ચાલીએ, કાંઈ પણ છુપાવીએ નહીં, ક્યારેય કંઈ ખોટું ન કરીએ, ક્યારે કોઈના માટે આપણને ખરાબ વિચાર પણ ન આવે, બધાનું ભલું થાય, બધાનું કલ્યાણ થાય, આવી અંદરથી જ્યારે ભાવના રહે છે ત્યારે આપણો વ્યવહાર દરેક માટે શુદ્ધ રહે છે. અને એના માટે આપણને બાબાએ સર્વશ્રેષ્ઠ એક ઉપાય બતાવ્યો છે કે તમે બધાને આત્મિક દ્રષ્ટિથી જુઓ, તમે પણ આત્મા છો અને સામે વાળા પણ આત્મા છે. જેટલી આત્મિક દ્રષ્ટિ, આત્મિક વૃત્તિ, આ આત્માના પાઠને આપણે પાકું કરશું, એટલો જ આપણો વ્યવહાર શુદ્ધ બનશે અને આપણું મન એ શક્તિશાળી બનશે. કારણ કે બાબાએ આપણને માત્ર એક કલાક બે કલાકના યોગી નથી બનાવ્યા, બાબાએ આપણને યોગી જીવન આપ્યું છે. તો નિરંતર ભલે આખો દિવસ તો આપણે કઈ બાબાની સામે બેઠા નથી રહેવાના, આખો દિવસ તો આપણે કર્મયોગી બનીને ઘણા બધા કર્મ કરવાના છે, જવાબદારીઓ નિભાવવાની છે, ઘણા કાર્યો પૂરા કરવાના હોય છે, પણ એ દરેક કરવા છતાં પણ આપણા મન અને બુદ્ધિનો તાર એ બાબા સાથે જોડાયેલો રહે. તો આખા દિવસની દિનચર્યામાં મન અને બુદ્ધિ કેટલા શુદ્ધ રહેશે, સકારાત્મક રહેશે અને શક્તિશાળી રહેશે, એટલો બાબા સાથે આપણો તરત યોગ લાગી જશે. એટલે આ ત્રણ વાતોને આજે આપણે ખાસ અન્ડરલાઈન કરીશું કે મારે મારો યોગ બાબા સાથે ખૂબ સુંદર રીતે લગાવવો છે. તો મનને શુદ્ધ રાખવાનું છે, સકારાત્મક રાખવાનું છે અને શક્તિશાળી બનાવવાનું છે. સમયની સીમાને સામે રાખીને અહીંયા ક્લાસને પૂરો કરીશું. ખાસ આજના ક્લાસ દ્વારા આપણે આપણા બ્રાહ્મણ જીવનની અંદર યોગનું શું મહત્વ છે એ સાંભળ્યું. એ સાંભળ્યા પછી આપણી દિનચર્યામાં પણ આપણા યોગને મહત્વ આપીએ અને યોગના ચાર્ટને પણ વધારતા જઈએ.
આપ સર્વને સૂક્ષ્મમાં મળી અને ખૂબ ખૂબ ખુશી થાય છે. આદરણીય હેમાબેન અને અન્ય નિમિત્ત બહેનોએ એક સુંદર મોકો આપ્યો આપ સર્વને મળવાનો અને આપ સર્વની સેવા કરવાનો, એ બદલ સર્વ નિમિત્ત બહેનોનો ખૂબ ખૂબ આભાર છે. ઓમ શાંતિ, ઓમ શાંતિ. થોડા સમય માટે આપણે આપણા મનને અન્ય વિચારોમાંથી મુક્ત કરીશું. મનની અંદર શુદ્ધ વિચારોનું ચિંતન કરીએ. દરેક પોતપોતાના સ્થાન પર એલર્ટ થઈને બેસી છે. સંપૂર્ણ શરીરને રિલેક્સ કરી અનુભવ કરો. પગથી લઈને મસ્તક સુધી મારું શરીર સંપૂર્ણ રિલેક્સ ધ્યાન મસ્તકમાં કેન્દ્રિત કરો. એક શુદ્ધ સંકલ્પ સાથે હું એક શ્રેષ્ઠ આત્મા છું, એક દિવ્ય સિતારો છું, મુજ આત્મા રૂપી સિતારાની ચમક મારા મસ્તિષ્કમાં ચારે તરફ ફેલાઈ રહી છે. અનુભવ કરો સર્વ શક્તિમાન શિવ બાબા પરમ ધામ માંથી સર્વ શક્તિઓની કિરણો મારા પર વરસાવી રહ્યા છે. મારા મન અને બુદ્ધિ સંપૂર્ણ એકાગ્ર છે. નિરંતર બાબાની શક્તિ મારા પર વરસી રહી છે. આત્માથી સર્વ શક્તિઓ પૂરા શરીરમાં પ્રવાહિત થઈ ગઈ છે. અંગ અંગમાં સમાઈ ગઈ છે.
मुझ आत्मा द्वारा बाबा ने सर्वशक्तियों आस पास चारी तरफ फैलाई गई थी आस पास वातावरण शक्तिशाली बनी रही धीरे धीरे आत्मा निकली परम धाम तरफ जा रही हूँ जो बुद्धि या नेत्र द्वारा आत्मन सितारों परम धाम तरफ जाए छी अनुभव करो परम धाम चारे तरफ लाल प्रकाश छवाई छे लाल प्रकाश दुनिया परम ज्योति सर्वशक्तिमान शक्तियों ना स्त्रोत शिवाबा एनी सन्मुख आत्मा सितारो सर्वशक्तिमान बाबा नी सर्वशक्तियों नी वर्षा मारा पर थी रही छी आत्मा सर्वशक्तियों की भरपूर छू शांति न सागर बाबा ने शांति की किरण द्वारा परम शांति अनुभव करो Thank you.